तो आ सप्ताह दरमियान आपने सौथी वधारे तेजी बनती देखाई छे काउंटर में ए छे सिप्लानू ज्यां 12% सुधीनी तेजी बनती जोवा मळी छे। साथे आयोसीनू काउंटर जुओ तो ए आपणने 9% वधतुं देखायुं छे। सनफार्मा 8.5% सुधी वध्युं छे। अने ए सिवाय डाउनसाइडना लेग तरफनी वात करीए तो ब्रिटानिया 5%, एक्सिस बैंक 3.5% सुधी, गेल ऑलमोस्ट तेजीमां हतुं पण जे प्रमाणे ना वोलेटिलिटीना सेशन बनता देखाया, स्टॉक अहींया आपणने साप्ताहिक ધોરણે ઓલમોસ્ટ 2-2.5% સુધીના ઘટાડા તરફ આવતો દેખાયો છે। તો વીકલી બેઝ પર એ સિવાય બીજી ઇન્ડેક્સ 12 કાઉન્ટરની જે મૂવમેન્ટ આવી છે એના ઉપર તમે નજર કરો, તેમાં દેખાશે તમને કે ટેક સોલ્યુશન્સનું કાઉન્ટર છે ઓલમોસ્ટ 37% આ સપ્તાહ દરમિયાન વધતું દેખાયું છે। આ સિવાય આઈઓએલ કેમિકલ્સ 22% વધારો બતાવી રહ્યું છે। જીએનએફસીનું કાઉન્ટર 18% વધ્યું છે। સુગર સ્ટોક્સની અંદર ફરી પાછી બૂમ આવતી દેખાઈ હતી તો એ સ્ટોક્સ પણ આપણને ગેઇન કરતા દેખાયા છે। વીકનેસ ક્યાં રહેશે? કેઈસી ઇન્ટરનેશનલના કાઉન્ટરની અંદર અંદાજિત ટોટલ ગેસનું કાઉન્ટર 8% ઘટ્યું છે, કોફર્સનું કાઉન્ટર 8% સુધી ઘટતું દેખાયું છે, અને સાથે જ તમે જુઓ કે અહીંયા આપણને બીજા કેટલાક મિડ સાઇઝના કાઉન્ટર છે જે પણ આપણને 4-5% સુધી ઘટતા દેખાયા હતા। તો મોમેન્ટમ ઓવરઓલ જુઓ તમે કે માર્કેટનું થોડુંક વીકનેસમાં રહેતું દેખાયું હતું। જિંદા સ્ટેનલેસ સ્ટીલ, દીપક ફર્ટિલાઇઝર જેવા કાઉન્ટર્સ વીક થતા દેખાયા હતા, અને માર્કેટ હવે અત્યારે ક્લોઝ થઈ ચૂક્યા છે। તમે આંકડાઓ જુઓ તો 16,621 લેવલ ઉપર નિફ્ટી ક્લોઝ થઈ છે અને બેંક નિફ્ટી 34,544 લેવલ ઉપર ક્લોઝ થતી દેખાય છે। રોડા માર્કેટ 18% વધારાની મજબૂતીમાં રહ્યા, પણ મિડકેપ અને સ્મોલ કેપના કાઉન્ટરમાં મજબૂતી રહી, પણ એ સિવાય બેંક નિફ્ટી અને નિફ્ટીમાં કોઈ સ્ટ્રેન્થ નથી આવતી દેખાય, ખાસ ના તો કોઈ વીકનેસ આવતી દેખાય છે। તો કન્સોલિડેશન અને સાઇડવેઝ સાથેનો આજનો દિવસ અહીંયા આપણને પૂરો થતો દેખાયો છે। ફાઇનલી લાસ્ટ ક્લોઝ જે પ્રમાણે આપણને ઉપરના લેવલ્સ ઉપર જ આવતું દેખાયું છે। મિતેશ, શું લાગે છે, સોમવારે એક ફોલોઅપ બાઇંગ માટેનો મૂડ રહેશે કે હજુ પણ એકાદ દિવસ આ રીતના કન્સોલિડેશનમાં આપણે પસાર કરીશું? હજી થોડો સમય આપણે કન્સોલિડેશનમાં પસાર કરીશું। રીઝન બિંગ ઇઝ ધીસ દેટ કે એક વસ્તુ વીકલી ચાર્ટ પેટર્ન પ્રમાણે એ બહુ સારી થઈ છે કે વીકલી ક્લોઝ 16,500 ઉપર આપ્યું છે। આ સિગ્નિફિકન્ટ લેવલ છે વીકલી એનાલિસિસ માટે અમારી માટે, અને આઈ થિંક 33,800 ઉપર બેંક નિફ્ટીએ ક્લોઝ આપ્યું છે, એટલે આપણે એક બહુ સિગ્નિફિકન્ટ ડેવલપમેન્ટ છે વીકલી ચાર્ટના બેઝ પ્રમાણે। તો મારા મત પ્રમાણે હજી આપણે થોડું કન્સોલિડેશન ઝોનમાં રહીશું, જ્યાં સુધી 35,000 સ્પોટ બેંક નિફ્ટીમાં અને 36,750 નિફ્ટીની અંદર ક્લોઝિંગ બેઝિસ ઉપર ક્રોસ નહીં કરીએ ત્યાં સુધી આઈ થિંક આપણે ડિસાઇસિવ તેજી જોવા નહીં મળે। પણ ઇમ્પોર્ટન્ટલી એ છે કે આ વીકની અંદર જે પ્રમુખ બેન્કો છે, HDFC, કોટક, ICICI, એક્સિસ બેંક, એના સ્ટ્રક્ચરો એ પ્રોપરલી પ્લેસ થયા છે, જે આપણને ઇન્ડિકેટ કરે છે કે હવે અહીંયાથી લગભગ ફોલો ઓન સેલિંગ નહીં આવે, બાય નહીં આવે તો વાંધો નથી, પણ ફોલો ઓન સેલિંગ નહીં આવે અને કન્સોલિડેશન ઝોનની અંદર આપણે પસાર કરીશું સમય, અને ત્યાર પછી એક ફ્રેશ બ્રેકઆઉટ માટેની આપણે તૈયારી કરીશું। તો નેટ નેટ આઈ થિંક આવનારા 1-2 વીકની અંદર આપણને નિફ્ટીમાં સારા એવા ગેઇન્સ જોવા મળે તો પણ કોઈ નવાઈ નહીં। ઓકે, તો આ વ્યૂ રહેશે આપણો આવતા 2 સપ્તાહ માટેનો, જોઈએ કેવી રીતના એક્શન અહીંયા આવતા દેખાય છે। એ